તો કે આપણે પહોંચી ગયા છે ઉપરકોટ ફોર્ટ, તો અંદર જઈ અને જોઈએ આપણે ક્યાંથી ટિકિટ લેવાની છે, કેટલી ટિકિટ છે. જો જુનાગઢ માં તમે રહેતા હોય તો 50 રૂપિયા ટિકિટ છે, અને જો તમે બહાર થી આવો છો તો 100 રૂપિયા ટિકિટ છે. અને આ છે ઈ વિન્કલ જે આવે છે, જેને આપણે ટુટુ કહીએ છીએ, એની ગાડી. જો તમે ચાલી ન શકતા હોય ને, તમને એમ થયું કે અમે આટલું બધું ચાલી ન શકીએ ને થાક મેં અનુભવતા હોય, તો એ માટે તમે આ ટુકટુકની ટિકિટ પણ લઈ શકો છો, જેની ટિકિટ છે 185 રૂપિયા. તો ચાલો આપણે આગળ જઈએ અને કન્ટિન્યુ થઈએ. તમે જોઈ શકો છો કે આ છે ઉપરકોટનું ફોટો કાઉન્ટર. તો તમે જો અહીંયા ઉપરકોટમાં આવી અને ફોટો પડવા માંગતા હોય તો અહીંયા પડવી શકો છો. તો આ ફોટો જે છે એ 150 રૂપિયામાં પડી જશે, આ 200 રૂપિયામાં છે, આ 250 છે, અને આ 300 રૂપિયામાં છે. તો તમે અહીંયા તમે જે રીતના કહેશો એ રીતના એ લોકો તમને ફોટો પાડી અને બતાવશે. તો તમે અહીંયા ફોટો પણ પડાવી શકો છો. તો મિત્રો જોઈ શકો છો તમે કે આ જે પગથિયા છે એ ઉપર ગાર્ડન તરફ અને તળાવ તરફ જાય છે. તો તમે અહીંથી પણ ગાર્ડન અને તળાવે જઈ શકો છો. બહુ સરસ ગાર્ડન છે ત્યાં, હિંચકા લપસણી અને બધું છે. તો નાના બાળકો હોય તો તમે એની સાથે એન્જોય ગાર્ડનમાં કરી શકો છો.
મિત્રો જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ અડીકડી વાવ. અડીકડી વાવ ને નવઘણ કૂવો, જેને ન જોયો એ જીવતો મૂવો, એ આપણી કહેવત છે ગુજરાતીની. અને આ અડીકડી વાવ માંથી જો તમે પાણી મોઢામાં લઈ અને એક શ્વાસે તમે આવો બારે, તો તમારા જે સંકલ્પ હોય કે સંકલ્પ કે જે તમારું સપનું હોય એ બધું પૂરું થાય છે, એવી અહીંની કહેવત છે. અને અડીકડી જે છે એ બે બહેનો હતી, જ્યારે નવઘણ હતા ત્યારે અહીંયા દુકાર પડ્યો હતો એવું કહેવામાં આવે છે. ત્યારે દુકાળમાં અહીંયા પ્રજાને પીવા માટે પાણી પણ નહોતું, ત્યારે આ અડી અને કડી બે બહેનો છે એમને અહીંયા બલિદાન આપ્યું હતું, અને એના બલિદાનથી અહીંયા કૂવામાં પાણી આવ્યું હતું અને આખી બધી પ્રજા જૂનાગઢની પી શકતી હતી પાણી. અને તે દિવસનું કહેવત છે કે કોઈ દિવસ પાણી જૂનાગઢમાં ખૂટ્યું જ નથી. તો ચાલો આપણે જોઈએ અડીકડી વાવ. જોઈ શકો છો કે જ્યારે અહીંયા જૂનાગઢના નવાબ રસૂલ ખાન હતા, એમને જૂનાગઢની જનતા માટે આ તળાવ બનાવેલું હતું, અને હજી પણ હયાત છે જ તળાવ. તમે જોઈ શકો છો કે આ અત્યારે જૂનાગઢને પાણી પૂરું પાડે છે. જોઈ શકો છો કે આપણે આવી ગયા છે ઉપરકોટના રા નવઘણ કૂવામાં. તો આ છે રા નવઘણનો કૂવો, જે રા નવઘણ રાજા હતા એમણે બનાવેલો છે. તો તમે જોઈ શકો છો, અને અહીંથી નીચેથી પગથિયા છે, ત્યાંથી આપણે નીચે ઉતરીને જોશું. મિત્રો જોઈ શકો છો તમે, આ રા નવઘણનો કૂવો છે જે અંદર નીચે ઉતરીને પાપે જઈ શકીએ છીએ, પણ અમે હજી નીચે નથી ઉતરતા, અહીંથી જ જોઈએ છીએ.
મિત્રો હવે અમે આવી ગયા છે ઉપરકોટ ફોર્ટની યાત્રા કરી અને ઘરે જો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો બધાને જય સ્વામિનારાયણ ને નેક્સ્ટ વિડિયોમાં મળીએ બધા